નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાનો આરોપ, પોલીસ અને ભાજપના લોકો દારૂના ધંધામાં 30%ના ભાગીદાર। બરવાળા લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક 36 પર પહોંચ્યો છે। ધંધુકા તાલુકાના 10 લોકોના મોત થયા છે। લઠ્ઠાકાંડને લઈ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ભાજપને આ મુદ્દે ઘેરવાનું શરૂ કર્યું છે। કોંગ્રેસના અમિત ચાવડાએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ કરી દીધી છે। ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું કે પોલીસ અને ભાજપના લોકો દારૂના ધંધામાં 30%ના ભાગીદાર છે। આ અમારો આક્ષેપ નથી, સાબિત કરી શકું છું। ગૃહમંત્રી મારી સાથે આવે તો સાબિત કરી શકું છું કે ગુજરાતના કન્ટેનરમાં દારૂ આવે છે। પોલીસ 30%, ભાજપના લોકો 30% અને બાકીના બુટલેગર એમ 3 લોકોની ભાગીદારીથી ગુજરાતમાં દારૂ વેચાય છે। જગદીશ ઠાકોરે લઠ્ઠાકાંડ અંગે નિવેદન આપતા જણાવ્યું કે દેશી અને ઇંગ્લિશ દારૂનો ધંધો કોણ કરશે તે હવે ભાજપ નક્કી કરે છે। ધન્યવાદ।